કે જેથી કરીને આવનારી પરીક્ષામાં આપણને મદદરૂપ થાય હાલમાં વડનગરમાં કયો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તાનારીરી સંગીત મહોત્સવ હાલમાં તારીખ સત્તર નવેમ્બર અને અઢાર નવેમ્બર બે હજાર રોજ તાનારીરી સંગીત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ મહોત્સવ કારતક સુદ નોમ તિથિ પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો કે તાનારીરી સંગીત મહોત્સવ કાર્તક સુદ નોમ તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે તાનારીરીની સમાધિ ક્યાં આવેલી છે વડનગરમાં વડનગરમાં તાનારીરીની સમાધિ આવેલી છે આ વડનગરમાં તાનારીરીની સમાધિ જે સ્થળે આવેલી છે ત્યાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વડનગરમાં વડનગરના નાગરોનું અધિષ્ઠાન માટેનું સ્થળ છે આ ઉપરાંત તેના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ વડનગરમાં આવેલું છે મિત્રો ખાસ યાદ રાખજો કે વડનગરા નાગરોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ વડનગરમાં આવેલું છે આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ અને શામળાજીની ચોરી જેવા અગત્યના સ્થળો પણ આવેલા છે કયા વિદેશી મુસાફરે પ્રાચીન વડનગરની મુલાકાત લીધી હતી ચીની મુસાફર યુએન એન સાંગ ચીની મુસાફર યુએન એન સાંગે વડનગરની મુલાકાત લીધી હતી મોસ્ટ એમ્પિક્વેશન મિત્રો કે ચીની મુસાફર હ્યુએન સાંગે પ્રાચીન કાળમાં વડનગરની મુલાકાત લીધી હતી વડનગર પ્રાચીન કાળમાં આનંદપુર આનર્તપુર આનંદપુર અને ચમત્કારપુર તરીકે પણ ઓળખાતું હતું ખાસ યાદ રાખજો મિત્રો કે વડનગરના પ્રાચીન નામો અનંતપુર આનર્તપુર આનંદપુર અને ચમત્કારપુર તરીકે પણ ઓળખાતું હતું તાનારીરી સંગીત મહોત્સવની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાસ યાદ રાખજો મિત્રો કે તાનારીરી સંગીત મહોત્સવની શરૂઆત બે હજાર ત્રણમાં તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી આ મહોત્સવ ભારતના શાસ્ત્રીય સંગીતજ્ઞો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ક્વેશ્ચન નંબર ફાઈવ

નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો સૌ મંગેશકર અને બે હજાર અઢારનો સંગીત સન્માન એવોર્ડ એન રાજમ અને રૂપાંતે શાહને એનાયત કરવામાં આવશે આ વર્ષનો તાનારી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત કરવામાં આવશે તો જવાબ થશે એન રાજમ અને રૂપાંદે શાહને તાનસેનને રાગ દીપક ગાવાથી ઉપડેલા દાહનું શમન તાનારીરીએ કયો રાગ ગાઈને કર્યું હતું મેઘમલહાર રાગ તાનારીરીએ મેઘમલહાર રાગ ગાઈને તાનસેને ઉપડેલા દાહનું શમન કર્યું હતું ક્વેશ્ચન નંબર સેવન શાસ્ત્રીય સંગીતજ્ઞો રાગ આલાપતા પહેલા તાનારીરીનું સ્મરણ કઈ રીતે કરે છે નોમ તોમ તાનારીરી આવી રીતે બોલીને

ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે મોટું પદ ધરાવતા કયા મહાનુભાવ વડનગરના વતની છે અને ક્વેશ્ચન નંબર ટેન તાનારીરી નરસિંહ મહેતાને સંબંધે શું થાય મિત્રો આ બંને પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે મિત્રો અમારો વિડીયો જો તમને ગમે તો લાઇક કરજો અને સરકારી નોકરીની તૈયારી કરતાં તમારા મિત્રોને શેર કરજો અને ખાસ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો